હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? લહેરમાં દરોજ દરોજ પૂછવાનું ન હોય પણ તેમ છતાં દરોજ દરોજ પૂછી તો એની કાંઈક જમાવટ જુદી આવે ને. ચાલો, આજના સેશનમાં જે આપણું ચેપ્ટર નંબર 3 જે આપણે ચાલુ કરી રહ્યા છીએ, જે ડિસ્કશન અત્યાર સુધી કરી રહ્યા હતા આપણે સુરેખ પથ પર ગતિ, એમાં ગતિ વિશેનો આપણે ખ્યાલ મેળવી લીધો. લાસ્ટ લેક્ચરમાં આપણે ઇમ્પોર્ટન્સ ઓફ ફ્રેમ ઓફ રેફરન્સ એની ડિસ્કશન કરી લીધી આપણી લાઈફમાં. હવે આજના દિવસે આપણે આ ચેપ્ટરના નામ ઉપર જવું છે. તમને થશે કે સર ઓહો, તો અત્યાર સુધી આપણે શું કરતા હતા? અત્યાર સુધી આપણે ગતિનો ખ્યાલ મેળવ્યો બચાવ. હવે આપણે આજે ચેપ્ટરના નામ ઉપર જઈએ અને ચેપ્ટરમાં આપણે હવે આગળ વધીએ. ઓકે, તો સૌથી પહેલાં જે આપણે ડિસ્કશન કરવાની છે, આપણો જે કોર પોઈન્ટ છે આજના સેશનનો, એ છે સ્થાન, પોઝિશન. હવે વિચારો કે કોઈ પણ પદાર્થની ગતિ વિશે આપણે અભ્યાસ કરવો હોય તો અત્યાર સુધી આટલા લેક્ચર્સમાં હવે એ તો સમજી ગયા છો કે ગતિ કોને કહેવાય. યાદ કરો, કોઈ પદાર્થની સાપેક્ષે બીજો પદાર્થ પોતાના સ્થાનમાં ફેરફાર કરે, સમય સાથે સ્થાનમાં ફેરફાર કરે. પણ બચાવ, એ સમય સાથે સ્થાનમાં ફેરફાર કરે પણ એ પહેલાં એનું સ્થાન તો જાણવું જરૂરી છે ને. મતલબ કે 8 વાગે ક્યાં હતો, 9 વાગે ક્યાં હતો, 10 વાગે ક્યાં હતો, 11 વાગે ક્યાં હતો. મતલબ કે સમયની દરેક ક્ષણે જો એનું સ્થાન મળશે, સમયની દરેક ક્ષણે જો એનું સ્થાન મળશે તો આપણું કામ થશે, બાકી કામ ન થાય. તો નવો પાછો પ્રશ્ન આવ્યો કે સર સ્થાન નક્કી કરવું કઈ રીતના? કારણ કે એનું એક તમને નાનકડું એક્ઝામ્પલ આપું એટલે તમને સમજાઈ જશે. કે સપોઝ આ એક રસ્તો છે, રેડી? હવે આ વ્યક્તિના સ્થાન વિશે તમે ચર્ચા કરવા માગો છો કે એ વ્યક્તિ ક્યાં ઊભો છે. ચાલો, તો અહીંયા ઊભેલો વ્યક્તિ, વ્યક્તિ નંબર 1, અને અહીંયા ઊભેલો વ્યક્તિ, વ્યક્તિ નંબર 2. તો અહીંયા ઊભેલા વ્યક્તિની સાપેક્ષે, બધે સાપેક્ષ આવે જ છે સાહેબ, આના વ્યક્તિની સાપેક્ષે આનું સ્થાન જુદું આવશે કંઈક વિચારો જોઈ, અને આ વ્યક્તિની સાપેક્ષે આનું સ્થાન જુદું આવશે વિચારો. એટલે આ સ્થાન અને આ સ્થાન બંને ડિફરન્ટ છે. નિર્દેશ પ્રેમ યાદ કરી લો. યસ, તો એનો મતલબ કે કોઈ પણ પદાર્થનું સ્થાન નક્કી કરવા માટે તમારે નિર્દેશ ફ્રેમ લેવી પડશે. જે સ્થળેથી જે પરિસ્થિતિમાં અવલોકન કરે એને નિર્દેશ ફ્રેમ કહેવાય. યાદ કરો, યાદ કરો, યાદ કરો. તો હવે પાછો પ્રશ્ન જાગ્યો, નવો પ્રશ્ન કે સર નિર્દેશ ફ્રેમ કઈ લેવી? કારણ કે એ તો આપણે સમજી ગયા કે સર નિર્દેશ ફ્રેમ કોને કહેવાય, એનું વર્કિંગ કેમ છે, એ શું કહેવા માંગે છે, પણ હવે કઈ નિર્દેશ ફ્રેમ લેવી? તો પેલો એનો જવાબ એ છે કે નિર્દેશ ફ્રેમ કઈ લેવી બચાવ, એનો કોઈ રૂલ નથી. મતલબ તમને મન થાય એ નિર્દેશ ફ્રેમ તમે કન્સિડર કરી શકો. તમને સારું લાગે કે મારે આ નિર્દેશ ફ્રેમ લેવી છે, તમને એવું સારું લાગે કે મારે 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરતી ટ્રેનને નિર્દેશ ફ્રેમ લેવી છે, લઈ શકાય. તમને એમ થાય કે ચંદ્રને મારે નિર્દેશ ફ્રેમ લેવી છે, મતલબ કે હું ચંદ્ર ઉપરથી ગતિનું ઓબ્ઝર્વેશન કરીશ, લઈ શકાય. તમને એમ થાય કે સૂર્ય ઉપરથી ગતિનું ઓબ્ઝર્વેશન કરીશ, જઈ ન શકાય ખબર જ છે, પણ એ પણ લઈ શકાય. ફિઝિક્સ એકે એવો નિયમ નથી દેતું કે તમારે આ નિર્દેશ ફ્રેમ કન્સિડર કરવાની નથી. ગોટ ઇટ? ક્લિયર? ડન? પણ સામાન્ય રીતે નિર્દેશ ફ્રેમ કોને લેવામાં આવે છે? તો કે કોઈ પદાર્થ, કોઈ એવી એક નિર્દેશ ફ્રેમ લેવાની આવે કે જે હંમેશા સ્થિર છે. જનરલી આપણે એવું કન્સિડર કરીએ છીએ. તો આપણી નિર્દેશ ફ્રેમ તરીકે આપણે શું કન્સિડર કરશું? ચાલો, તો આપણી નિર્દેશ ફ્રેમ તરીકે આપણે 3 અક્ષને ધ્યાનમાં લેવાની છે. કેટલી અક્ષ? 3 અક્ષ. તમે નામ સહ ખબર પડી જ ગઈ હશે હું કઈ અક્ષની ચર્ચા કરું છું. યસ, એક્સ, વાય અને ઝેડ 3 અક્ષને આપણે ધ્યાનમાં લેવાની થશે. રેડી? સ્ટડી ગો. હાલો, આ 3 અક્ષ. ચાલો, હવે આ 3 અક્ષના છેદ બિંદુને તમે ઉગમ બિંદુ એવું નામ આપો છો. ઇંગ્લિશમાં કહેવાય ઓરિજિન કહેવાય. રેડી? અને ગુજરાતીમાં આપણે એને નામ આપીએ ઉગમ બિંદુ. ડન? ચાલો, હવે આના નામ કઈ રીતે દેવાના છે? પહેલી વસ્તુ, આ 3 અક્ષ કઈ કઈ છે બચ્ચાઓ? પેલા સમજાઈ ગયું, આ અક્ષ છે, આ અક્ષ છે બોર્ડની, પછી આ અક્ષ છે, આ અક્ષ છે, અને આ જે 3જી અક્ષ છે એ બચ્ચાઓ તમારી બાજુ આવે છે, મતલબ કે બહાર નીકળે છે.
કોને બહાર નીકળે છે? બોર્ડને બહાર. લાઈટ થઈ કે સમજાવું ફરીથી? ચાલો જોઈ લો ફરીથી એકવાર. આ એક્સ, આ વાય અને ત્રીજી અક્ષ છે એ આ છે બચ્ચા. પણ હવે આ દેખાડી નો કઈ ને આમ બાર, આમ બાર નો દેખાડીએ એટલે અમે એને ક્રોસમાં લીધેલી છે. હવે એ ત્રણેયના નામ એક્સ, વાય અને ઝેડ આપણે કન્સિડર કરવાના છે. પણ મુદ્દો એ છે કે કોને એક્સ લેવો, કોને વાય લેવો, કોને ઝેડ લેવો, એવો કોઈ રૂલ નથી. હું તો એમ કહીશ કે સર એક્સ વાય ઝેડ જેવી કોઈ અક્ષ જ નથી, એ એક ઇમેજનરી પાર્ટ છે સાહેબ. કારણ કે થ્રીડી આપણે જોઈએ છીએ એટલે આપણને સમજમાં આવે એટલે ત્રણ ડાયમેન્શનની લાઈન લેવા માટે એક્સ વાય ઝેડ એવા નામ દીધેલા છે. બાકી એવું કંઈ દેખાતું નથી. તમે સામે રૂમ જો તમને લખેલું હોય કે આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે, આ ઝેડ અક્ષ છે, વિચારો લખેલું હોય. યસ, નો લખેલું હોય, ક્યાંય લખેલું હોય તો એ કેવું લાગે? પણ એ ઇમેજનરી પાર્ટ છે. ઇમેજનરી પાર્ટ છે એટલે કંઈ સમજવા માટે એ લીધેલી છે કે આને એક્સ કયો, એક અક્ષને વાય કયો, એક અક્ષને ઝેડ કયો. ફિઝિક્સમાં આ અક્ષોનું કોઈ મહત્વ બહુ ઓમ વધારે છે પણ એના નામનું કોઈ મહત્વ નથી. એક્સ વાય ઝેડ કન્સિડર કરો અથવા ચંગુ મંગુ તેંગુ એવું એક નામ કરજો, છગન મગન કલ્પેશ આવા તમે નામ લ્યો, કાંઈ ફેર નથી પડતો સાહેબ. તો તમને એમ થશે કે સર આપણે કોઈ પણ જગ્યાએ આપણે આવા નામો જોઈએ છીએ કે એક્સ વાય ઝેડ જ આપેલું હોય. કોઈ પણ બુક તમે લઈ લો, એક્સ વાય ઝેડ આપવાનું કારણ તો કે એનું એક જ રીઝન છે, યુનિફોર્માલિટી, મતલબ કે નિયમિતતા જળવાવી. હવે આનું એક નાનકડું એક્ઝામ્પલ આપું એટલે તમને વસ્તુ ક્લિયર થઈ જશે એની મેળે. કે ઇન્ડિયામાં કોઈ એક બુક તમે લઈ લ્યો, એ બુકમાં ત્રણ અક્ષના નામ એક્સ વાય ઝેડ આપ્યા હોય અને તમે ઇંગ્લેન્ડ સપોઝ સ્ટડી કરવા ગયા, ઇન્ડિયા મૂકીને જવાનું જ ન હોય ક્યાંય, પણ આ તો એક વાત છે. હવે ન્યાય એના અક્ષના નામ આપ્યા હોય છગન મગન ચિંગુ, બરોબર એવા નામ દીધા હોય, તો હવે ન્યા તમે ભણવા જાઓ અને ન્યા તમે એવું જુઓ કે અહીંયા ઇન્ડિયામાં તો એક્સ વાય ઝેડ કહેતા, અહીંયા તો છગન મગન ચંગુ કહે છે, આમાં સાચું કયું નામ? ન્યુઝીલેન્ડમાં જાઓ તો કાંઈક નવું હોય, એબીસી હોય. હે, મતલબ દેશ ફરે અક્ષોના નામ ફરી જાય તો લોચા થાય ને સાહેબ તાકાતથી. આના કારણો સર યુનિફોર્માલિટી મેન્ટેન કરી છે, નિયમિતતા મેન્ટેન કરેલી છે સાહેબ, એટલે એક્સ વાય ઝેડ નામ આપેલા છે. જેમ આપણે લાલ કલરને કેવો કલર કહીએ છીએ? લાલ કલર જ કહીએ છીએ. હે, તો હવે ઇંગ્લેન્ડમાં જાઓ તમે રેડ બોલો તો એ રેડમાં સમજી જાય કે ન સમજી જાય વિચારો જોઈએ. ભલે એના શેડો ડિફરન્ટ ડિફરન્ટ હોય, ડઝન્ટ મેટર. તમે ન્યુઝીલેન્ડમાં જઈને બ્લુ કયો તો હવે ઇન્ડિયાનો બ્લુ અને ન્યુઝીલેન્ડનો બ્લુ ડિફરન્ટ હોય, કયો જોઈ, શેડો ચેન્જ થતા હોય. પણ બ્લુ એટલે એનો જે કોર કલર છે એ કોઈથી ચેન્જ થશે? મગજ આંખો દોઈ. યસ, આ સમજવાની વાત છે. એટલે ઘણી વસ્તુ યુનિફોર્માલિટી રાખેલી છે. તો આવું જ આપણે એક નાનકડા એકમમાં પણ ચર્ચા કરી પછી પાછા આપણા ટોપિકમાં આવી જઈએ. કે સપોઝ કિલોગ્રામ, તમે હવે રાજકોટમાં એક કિલોગ્રામ બોલો કે ઇંગ્લેન્ડમાં એક કિલોગ્રામ બોલો કે તમે કોઈ બીજો દેશ રશિયામાં એક કિલોગ્રામ બોલો, શું ફેર પડશે? કાંઈ અફઘાનિસ્તાનમાં એક કિલોગ્રામ બોલો કારણ કે એ દેશ છે ને સાહેબ, ને એક કિલોગ્રામ બોલો, શું એક કિલોગ્રામની વ્યાખ્યા ચેન્જ થશે? નહીં થાય. એ યુનિફોર્માલિટી છે. અને યુનિફોર્માલિટી રાખવાનું કારણ શું? તો કે બધા દેશો એકબીજા સાથે સરળ રીતે શું કરી શકે? વ્યવહાર કરી શકે. રેડી? તો હવે એક્સ વાય ઝેડ શું છે? કોઈ એમ કે એક્સ વાય ઝેડ, તો એકચ્યુઅલમાં એક્સ વાય ઝેડ કંઈ છે જ નહીં, એવી કોઈ એક્સિસ જ નથી, પણ એક ઇમેજનરી પાર્ટ છે કે જેને આપણે એમ કહીએ કે ત્રણ ડાયમેન્શન દર્શાવવા છે તો એને કંઈક નામ લેવું પડશે. આ ત્રણ રેખાને દર્શાવવા માટે કંઈક નામ લેવા પડશે. તો એ નામ તરીકે એક્સ વાય ઝેડ કન્સિડર છે. બાકી ફિઝિક્સને કોઈ ફેર નથી પડતો. તમે અહીંયા એ બી અને સી એક્સિસ લખી નાખો, ડઝન્ટ મેટર. ઓકે, એટલે આવું જરાય મગજમાં ન રાખતા. એક્સ વાય ઝેડ તમને સામે દેખાતી નથી, તમને ક્યાંય સામે આમ દેખાતી હોય, ન દેખાતી હોય, પણ તેમ છતાં લેવામાં આવે છે. શું કામ? તો કે એને સમજવા માટે, એ વસ્તુને સમજવા માટે, એ જગ્યાને સમજવા માટે, એને સરળ રીતે કઈ રીતના ઉતારવું મગજમાં, એના માટે એને લેવામાં આવે છે. ઓકે, એટલે આ વસ્તુ પહેલાં મગજમાંથી કાઢી નાખજો. એક્સ વાય ઝેડ જેવું કાંઈ હોતું નથી, પણ તેમ છતાં એક્સ વાય ઝેડ જેવું હોય છે. કઈ રીતે હોતું નથી અને કઈ રીતે હોય છે એ સમજવું જરૂરી છે. ચાલો, તો હવે પાછો પ્રશ્ન થશે, સર આને એક્સ કેવું, આને એક્સ કેવું કે આને એક્સ કેવું? ગમે તેને એક્સ કહી શકાય, પણ રૂલમાં એ લોકો એવું કન્સિડર કરે છે કે તમારે નામ છે એને એન્ટી ક્લોકવાઇઝ દેવાના છે. કઈ રીતે? એન્ટી ક્લોકવાઇઝ એટલે કે વિષમ ઘડી દિશામાં. કેવી દિશામાં? વિષમ ઘડી દિશામાં તમારે એને નામ દેવાના છે. એ એક રૂલ મેન્ટેન કરેલ છે. એટલે સપોઝ હું આને એક્સ કહું તો વિષમ ઘડી એટલે આમ થાય ને બચાવ. યસ, તો જો આને એક્સ કહું તો મારે આને વાય કહેવો પડે અને આને ઝેડ કહેવો પડે. જો હું આને વાય કહું તો મારે આને ઝેડ કહેવો પડે, આને મારે એક્સ કહેવો પડે.
जो हूँ आने x कहूँ तो y कौन थे बच्चा विषमगढ़ी वही जाओ x पची y आ y अना z रेडी એટલે વિષમગણિત દિશામાં એના નોટેશન તમારે દેવાના થશે ચાલો તો હવે આ અક્ષ છે ઈ અક્ષને આપણે શું નામ લઈએ છીએ આપણે આને x એક્સિસ તરીકે ઓળખીએ છીએ એટલે x અક્ષ અથવા ખાલી x અક્ષ લખો તો પણ ચાલે તો હવે આ x તો વિષમગણિતમાં કઈ થશે તો કે y એક્સિસ અને આ અક્ષિસ કઈ થશે તો કે z એક્સિસ ઓકે હવે આ બિંદુ છે ઉગમ બિંદુ રેડી જેને बीजा शब्दों में संदर्भ बिंदु पण कहेवामां आवे छे ओके एने इंग्लिश में एनुं नाम बहु सारू छे रेफरन्स पॉइंट ओके तो आ तमारी निर्देश फ्रेम थई स्थिर निर्देश फ्रेम हजी आ निर्देश फ्रेम में शुं घटशे बचाओ जोवो जो स्थान में तो एक्स अक्ष आवी गई वाय अक्ष आवी गई जेड अक्ष आवी गई एटले 3D पहोंची गया पण एक वस्तु घटशे शुं घटशे समय એટલે આપણે નિર્દેશ ફ્રેમમાં શું એડ કરી દઈએ ટાઈમ એટલે કે ક્લોક એટલે કે ઘડિયાળ ઘડિયાળ આપણે એડ કરી દીધી નિર્દેશ ફ્રેમમાં રેડી એટલે અહીંયા દેખાડવાની જરૂર નથી પણ તમારે સમજી લેવાનું કે ઘડિયાળ હવે આવી ગઈ છે મતલબ કે જુદા જુદા ટાઈમે શું એનો આઉટપુટ આવશે એ તમે ગોતી શકો છો ચાલો તો પહેલો પ્રશ્ન આપણે એમ કહી કે આ તમારું સંદર્ભ બિંદુ છે સંદર્ભ બિંદુ એટલે કે એની સાપેક્ષે તમે આ બધી ચર્ચા કરવાના છો સંદર્ભ બિંદુ છે એનો મતલબ કે આ પોઈન્ટની સાપેક્ષે તમે બધી ચર્ચા કરવાના છો કારણ કે બધે સાપેક્ષ આવે જ છે ડન ચાલો તો સપોઝ કોઈ એક સમયે કોઈ કણ છે એ કણ એ પોઈન્ટ ઉપર રહેલો છે કોઈ એક સમય કણ છે એ પોઈન્ટ ઉપર રહેલો છે હવે આ કણે એક્સ અક્ષ ઉપર કાપેલું અંતર વાય અક્ષ ઉપર કાપેલું અંતર અને ઝેડ અક્ષ ઉપર કાપેલું અંતર શું થશે યાદ કરો તમે ધોરણ 10માં આવી વસ્તુ ભણેલા હતા હું અહીંયા તમને સમજાવું તમે કોઈ બિંદુ તો 3 2 તમે આમ કહેતા તો આ કઈ રીતના દેખાડતા યાદ કરો દે બચાવ તો તમે એવું કહેતા કે એક્સ અક્ષ ઉપર 3 અંતર ક્યાંથી તો કે 0 થી ને સંદર્ભ બિંદુ તમે ન્યાય લેતા પણ આવી તમે ડિટેલમાં ડિસ્કશન નથી કરેલી 0 પછી આ 1 2 અને આ 3 હાલો એક્સ અક્ષ ઉપર 3 અને વાય અક્ષ ઉપર 2 રેડી એટલે વાય અક્ષ ઉપર 2 હાલો એટલે 2 હવે આ 3 અને 2 ક્યાં ભેગા થાય આવું કરતા યાદ કરો જો આ પોઈન્ટ આ એ પોઈન્ટ થયો હા કે ના યસ તો એવી જ રીતે સાહેબ આ એક્સ છે વાય છે હવે અહીંયા હું એડ કરું છું ઝેડ અક્ષ તો હવે તમે અહીંયા ખાલી કેટલા યામ દેખાડતા હતા બે યામ તો એની જગ્યાએ હવે તમારે અહીંયા ત્રીજો યામ એડ કરવો પડશે તો સપોઝ કે જે આ કણ છે આ કણનું T1 સમયે જે સ્થાન છે એ ક્યુ સ્થાન છે X1 Y1 અને Z1 क्यों छे बच्चाओ x1 y1 અને z1 મતલબ કે x અક્ષ ઉપર કાપેલું અંતર x1 y અક્ષ ઉપર કાપેલું અંતર y1 અને z અક્ષ ઉપર કાપેલું અંતર કેવું છે તો કે z1 રેડી ચાલો ક્યાં સમયે તો કે t1 સમય એટલે આપણે અહીંયા એડ કરી દઈએ કારણ કે ટાઈમ આપણે અહીંયા ધ્યાનમાં લેવાનો છે t1 સમય એનું સ્થાન અહીંયા છે ચાલો સમય સાથે T1 માંથી T2 સમય થયો એટલે T1 સમયને થોડુંક હજી જો હું ઈઝી બનાવી દઉં મોટા ભાગનાને ખબર પડી જશે પણ તેમ છતાં હું ઈઝી બનાવી દઉં કે સપોઝ 9 કલાકે ઓકે અને T2 સમય એટલે કે આપણે એમને કહી દઈએ કે 1 કલાક વહી ગઈ બરોબર 9 કલાક પછી 1 કલાક ગઈ એટલે કે T2 સમય એટલે કેટલા થયા તો કે 10 વાગે સપોઝ આ કણ ગતિ કરી કરીને આ પોઈન્ટ ઉપર પહોંચે છે જે પોઈન્ટને હું નામ દઈ દઉં છું બી પોઈન્ટ કઈ રીતે ગતિ કરે છે તમે સમજી જ ગયા કે જ્યાં એનો સ્થાન સદિશ છે X2 Y2 અને Z2 રેડી પ્રારંભમાં ક્યાં હતો એ પોઈન્ટ ઉપર હતો અંતિમ ક્યાં પહોંચ્યો તો કે બી પોઈન્ટ ઉપર ક્યાં સમયે પહોંચ્યો બચ્ચાઓ T2 સમયે ઓકે અને T2 એટલે આપણે કેટલા લઈ લઈએ છીએ T1 એટલે 9 કલાક T2 એટલે હું લઈ લઉં છું 10 વાગે ચાલો પ્રોબ્લેમ છે કોઈને રેડી ડન ચાલો તો હવે આપણે અહીંથી જોવા જાવ તો ચાર વ્યાખ્યા ટોટલ દેવાની છે એક પદાર્થ સ્થિર
पहली व्याख्या कई छे स्थिर क्यारे कहेवाय, बीजी व्याख्या छे एक पारिमाणिक गति, त्रीजी व्याख्या छे द्विपारिमाणिक गति अने चौथी व्याख्या छे त्रिपारिमाणिक गति। आपणे खाली नानकड़ी आ चार व्याख्याओनी ज आजे चर्चा करवी छे, पण जेम आपणे हर वखते करीए छीए तेम पाछू आपणे आ वस्तुने आपणी लाइफ साथे सिंक्रोनाइज करीए तो कोने यस संदर्भ बिंदु। संदर्भ बिंदुनी महत्वता शुं छे? रूटीन लाइफमां तमे आनो खूब ज मोटा पाये उपयोग करो छो, जो तमने खबर न होय तो। साहेब क्या करो छो कहूँ तमने, याद करो स्कूलेथी जेवा नीकरा होय, सपोज मम्मीनो फोन आव्यो होय, समझजो बरोबर, आ एक आखे आखू ऑब्जर्वेशन लेजो। स्कूलेथी तमे नीकरा होय अने सपोज मम्मीनो फोन आव्यो होय तो मम्मी तमने एम पूछे के क्या पहोंच्यो, हे तमने एम पूछे क्या पहोंच्यो, तो तमे एम कहशो कि मम्मी हमणां हूँ 10 मिनिटमां घरे पहोंची जईश। तो विचारो तमे खाली आटलो वर्ड बोलो छो 10 मिनिटमां घरे पहोंची जईश, त्यां मम्मीने संदर्भ बिंदु खबर पड़ी जाय छे। कई रीते खबर पड़ी जाय छे? तमे स्कूलेथी पाछा आवो छो एटले मम्मी आखे आखू मगजमां कैल्क्युलेशन करी लिया कि यस 10 मिनिटे घरे पहोंची जशे तो ए क्यां पहोंच्यो हशे, हाँ तो के आ जग्या जी पहोंच्यो हशे संदर्भ बिंदु। હવે અહીંયા તમે સંદર્ભ બિંદુ શું આપ્યું? તમે ખાલી એટલું બોલ્યા 10 મિનિટમાં હું ઘરે પહોંચી જઈશ, મતલબ તમારા મમ્મીએ ઘરની સાપેક્ષે, ઘરને પોઈન્ટ લઈને ઘરની સાપેક્ષે કેટલા અંતરે ઓલો વ્યક્તિ છે, મતલબ કે કેટલા અંતરે તમે છો એ સીધું ડિટેક્ટ કરી લીધું। હે વિચારો, તમે મમ્મીને એમ કહો કે મમ્મી મારું નક્કી નથી આવવામાં, તો ત્યારે કોઈ પણ ચર્ચા ન થઈ શકે, તો ત્યારે મમ્મી શું થઈ જાય છે તો કે આકુળ વ્યાકુળ થઈ જાય કે કેમ નક્કી નથી, એનો મતલબ શું છે કે કઈ જગ્યાએ છો એમ સંદર્ભ બિંદુ માંગે છે। કારણ કે તમે એમ કહો કે નક્કી નથી એનો મતલબ કે તમે એકેય જગ્યા ઉપર કાંઈ ડિસ્કશન કરી જ શકતા નથી કે ક્યાં છે એ થોડું નક્કી થાય। પણ તમે એમ કહો કે હું અત્યારે બસ સ્ટેન્ડ પાસે છું, હું હમણાં આવું છું, તો મમ્મી સીધું કેલ્ક્યુલેશન મારે કે યસ બસ સ્ટેન્ડે છે, હા તો બસ સ્ટેન્ડેથી અહીંયા પહોંચતા 15 કે 20 મિનિટ થશે। તમે સંદર્ભ બિંદુ આપ્યું સાહેબ, એટલે સંદર્ભ બિંદુ રેફરન્સ પોઈન્ટ એની ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। હવે કોઈ આપણે એમ કહીએ કે તમારે કોઈ એક વ્યક્તિ, એ વ્યક્તિનું સ્થાન નક્કી કરવું છે, વ્યક્તિ ક્યાં છે આખા દુનિયામાંથી। હવે તમને એમ કે છગનભાઈ નામનો વ્યક્તિ ગોતી આવો, છગનભાઈ નામનો વ્યક્તિ ગોતી આવો, તમે એમને ગોતી આવી શકશો? વિચારો જોઈ, હવે આખા દુનિયામાં છગનભાઈ નામના કેટલાય વ્યક્તિ હોય, તેની જગ્યાએ તમને એમ કહેતો કે ઇન્ડિયામાંથી ગોતી આવો, હા તો થોડુંક આખા વર્લ્ડ કરતા ઇન્ડિયામાંથી ગોતવું થોડુંક ઇઝી પડે, ઇઝી નથી પણ ઓમ ઇઝી પડે ને, આખા વર્લ્ડની સાપેક્ષે તો ઇઝી પડે। સાંભળજો બરોબર, તમે તમને એમ કહેતો કે ઇન્ડિયામાંથી નહીં હવે ગુજરાતમાંથી છગનભાઈ ગોતી આવો, તો એના કરતાં પણ વધારે ઇઝી પડશે। તમને એમ કહેતો રાજકોટમાંથી છગનભાઈ નામનો વ્યક્તિ ગોતી આવો, એના કરતાં પણ ઇઝી પડશે। તમને એમ કહેતો બસ સ્ટેન્ડની આસપાસના વિસ્તારમાં છગનભાઈ ગોતી આવો, એના કરતાં પણ ઇઝી પડશે। તમને એમ કે બસ સ્ટેન્ડમાં જ છગનભાઈ નામનો વ્યક્તિ કામ કરે છે એને ગોતી આવો, તો હવે હાવ ઇઝી પડે કે ન પડે વિચારો સાહેબ? આ જ વસ્તુ છે સાહેબ, રેફરન્સ પોઈન્ટની આ જ ઇમ્પોર્ટન્સ છે કે તમે સંદર્ભ બિંદુ લ્યો છો તો સ્થાન, સંદર્ભ બિંદુ કેવું લ્યો છો જેથી તમે સ્થાન સરળતાથી નક્કી કરી શકો છો। તમારા સંદર્ભ બિંદુ લેવામાં જ લોચા હોય તો સ્થાન નક્કી કરવામાં બહુ મોટા લોચા થઈ જાય। એટલે સંદર્ભ બિંદુ કેવું લેવું એ ખાસ મગજમાં હોવું જોઈએ, અને આપણે સંદર્ભ બિંદુને જનરલી ઉગમ બિંદુ તરીકે લઈએ છીએ। રેવડી ડન, ચાલો હવે આપણી જે વ્યાખ્યા છે વ્યાખ્યા ઉપર જઈએ। સ્થિર, કોઈ પદાર્થ સ્થિર ક્યારે કહેવાય? તો કે સિમ્પલ છે, તમે T1 સમયે એક કણને જોવો છો, એ X1, Y1 અને Z1 જેટલા
डिस्टन्स ऊपर छे, मतलब के आ पॉइंट ऊपर छे, थोड़ोक समय गया बाद तमे पाछू जोयु, मतलब के दर क्षणे जोवो छो, दर क्षणे आ कण छे ई आ जगह ज पड़ो रहे छे। हे बराबर मारी बात सांभळजो, तमे टी1 समय जोयु, 9 वागे जोयु, 9 वागे आ भाई अहींया छे, 9 ને 5 અહીંયા જ છે, 9 ને 10 અહીંયા જ છે, 9 ને 11 અહીંયા જ છે, દર ક્ષણે અહીંયા જ છે। મતલબ શું થશે એનો મતલબ કે એનો મીનિંગ એવો છે કે સમય સાથે એના જે આ યામ છે x y અને z એ યામ બદલતા નથી, કારણ કે દર ક્ષણે હજી તમને થોડુંક નાનકડું ડિટેલમાં જાઉં કે જેથી તમને પ્રોબ્લેમ ન થાય। 9 વાગે તમે જોયું x1 y1 z1, 9 ને 1 એના પછીની ક્ષણ, ક્ષણની કોઈ વ્યાખ્યા નથી સાહેબ, એના પછી જોયું તમે કોપી x1 y1 z1, એના પછી જોયું x1 y1 z1 x1 y1 z1, આવું તમે 10 વાગ્યા સુધી નિરીક્ષણ કર્યું, x1 y1 z1 જ મળે છે। ઇટ મીન્સ ધેર ઇઝ નો ચેન્જ ઇન એની ડાયમેન્શન, મતલબ કે x y z એના એકેય કોઓર્ડિનેટ્સમાં એટલે કે એના યામમાં કાંઈ ફેરફાર નથી થતો। તો એ સિમ્પલ ને સ્થિરની વ્યાખ્યા આપણી બની ગઈ। વિચારો કે ક્યારે પદાર્થ સ્થિર કહેવાય, આ બધી વસ્તુ કોની સાપેક્ષે છે તમે જાણો છો, નિર્દેશ પ્રેમની સાપેક્ષે બધી વસ્તુ છે, એટલે હું લખતો નથી। તો ક્યારે સ્થિર કહેવાય કે જ્યારે સમય સાથે, સાંભળજો મારી વાત, સમય સાથે પદાર્થના એકેય યામમાં ફેરફાર ન થાય, અથવા આપણે એમ કહીએ કે સમય સાથે પદાર્થના બધા યામ અફર રહે, અફર અફર એટલે ફરે નહીં એવું, મતલબ કે સમય સાથે આ પદાર્થના બધા યામ અફર રહીએ, અથવા સમય સાથે આ પદાર્થના બધા યામ અચળ રહીએ, અફર રહીએ અથવા અચળ રહીએ, તો એનો મીનિંગ શું થયો, સમય સાથે એના એકેય યામમાં કંઈ ફેરફાર નથી થતો, તો એનો મતલબ આ પદાર્થ કેવો છે, તો કે સ્થિર છે। કોની સાપેક્ષે? યસ, આ નિર્દેશ ફ્રેમની સાપેક્ષે। પાંડવસ્કા, તો હવે એ તમને વ્યાખ્યા હું લખી દઉં છું, તમે તમારી બુકમાં પણ નોટ કરી લેજો કે જો સમય સાથે કણ, આપણે પદાર્થની જગ્યાએ કણ લઈએ છીએ, કણના બધા યામ અફર અથવા અચળ જળવાઈ રહે તો તે પદાર્થ કેવો છે તેમ કહેવાય, સ્થિર છે તેમ કહેવાય। સિમ્પલ વસ્તુ, હાલો એક પારિમાણિક, એક પારિમાણિક મતલબ કે વન ડાયમેન્શનલ મોશન, ઇંગ્લિશમાં શું કહેવાય, વન ડી, ફેંકવાની નથી હો, વન ડી મોશન। તો સિમ્પલ હવે વ્યાખ્યા બનાવતા આવડી ગઈ સાહેબ, એક પારિમાણિક ગતિ એટલે સમય સાથે કણના કેટલા યામમાં ફેરફાર થવો જોઈએ, એક યામમાં, કાં તો એક્સ કાં તો વાય કાં તો ઝેડ, મતલબ કે કાં ખાલી એક્સ ફરવો જોઈએ, કાં ખાલી વાય ફરવો જોઈએ, કાં ખાલી ઝેડ ફરવો જોઈએ। તો શું વ્યાખ્યા થઈ કે જો સમય સાથે કણના માત્ર એક જ યામ ફરે સાહેબ, ઓનલી વન કોઓર્ડિનેટ્સ ખાલી ચેન્જ થાય સમય સાથે, તો એને શું કહેવામાં આવશે, એક પારિમાણિક ગતિ કહેવામાં આવશે। એવડી ડન, તો હવે આપણે શું યાદ રાખશું કે જો સમય સાથે કણનો ખાલી કેટલા યામ ફરતો હશે, ખાલી એક યામ ફરતો હોય, સમય સાથે ખાલી કણનો એક યામ ફરતો હોય, તો આવી ગતિને કેવી ગતિ કહેવામાં આવશે, એક પારિમાણિક ગતિ કહેવામાં આવશે। તો ચાલો હવે આપણે એને કન્સિડર કરીએ, અહીંયા સમજીએ, ચાલો હાલો આવી ગયા અહીંયા માર્કેટમાં એક્સ વાય અને ઝેડ, હવે જોજો કણ અહીંયા રહેલો છે સાહેબ, કલ્પનાઓ સાહેબ, કલ્પના ઉપર જ આખી જિંદગી હાલે છે સાહેબ, કણ અહીંયા રહેલો છે જેને આપણે x1 y1 z1 કહેતા હતા, યાદ કરી લો, અહીંથી સપોઝ કણ અહીંયા જાય છે, જેને આપણે નવું સ્થાન આપ્યું હતું x2 y2 અને z2, મગજ રાખજો સાહેબ, મગજનું દહીં થશે થોડું, પણ એવી જ જમાવટ છે સાહેબ। ચાલો અહીંયા હતો કણ, પાછો અહીંયા આવી જાઓ, હવે આપણે શું કીધું છે, ખાલી એક યામ બદલવાનો છે, તો વિચારો હું ખાલી જો આ કણ આ દિશામાં ગતિ કરતો હોય, કઈ જોજો, વિચારો જોઈ ક્યાં યામમાં ફેરફાર આવ્યો છે, વિચારો ક્યાં યામમાં ફેરફાર આવ્યો છે, આ એક્સ એટલે આ યામ થયો, જોજો, વાય એટલે આ ઊંચાઈ થઈ, અને ઝેડ એટલે એ તમારી સાઈડ થયું, ફરીથી કહી દો, એક્સ એટલે આ આ આ થઈ આ વસ્તુ, વન મિનિટ, એક્સ એટલે આ આ વાય અને આ ઝેડ, મતલબ કે 12 બાજુ આવે તો ઝેડ એક્સમાં ફેરફાર થાય છે, એવું કહેવો,
આ બાજુ જાય તો ખાલી x માં ફેરફાર થાય છે એમ કયો અને ઊંચાઈ ઉપર જાય તો ખાલી y માં ફેરફાર થાય છે એમ કયો હવે વિચારો તો શું થશે બચ્ચાઓ અહીંથી આમ જાય છે ચાલો શેમાં ફેરફાર થાય છે કયો આમ ફરે છે જોવો જોઈ યસ અહીંથી અહીંયા ગયો તો જોવો જોઈ એની જે ઊંચાઈ છે ઊંચાઈ ઈ નહીં છે કાંઈ ફેર નથી સાંભળજો બરોબર ફરીથી અહીંયા તો અહીંથી અહીંયા ગયો તો વિચારો કે કયો આમ ફેરો આ ઊંચાઈમાં કાંઈ ફેરફાર થયો તો કે ના એ અહીંયા હતો એવડી જ અહીંયા ઊંચાઈ છે આમ કાંઈ ફેરફાર થયો તો કે ના એ અહીંયા હતો એવડો જ અહીંયા છે પણ એક વસ્તુ ફેરી આ ચેન્જ થઈ કઈ અક્ષ ફેરી એક્સ અક્ષ એવી જ રીતે ખાલી મારે વાય અક્ષ કેવી હોય તો વિડીયો પોસ્ટ કરો ને વિચારો ચાલો વાય અક્ષ કેવી છે તો શું થશે કરી દો વિડીયો પોસ્ટ કરી દો પછી મગજ નાખો કરી દીધો ડન જોવો હવે અહીંયા આ કોણ રહેલો છે ખાલી વાયમાં ફેરફાર કરવાનો છે વાય મતલબ ઊંચાઈ ફેરફાર કરવાની છે સાહેબ સમજી ગયા તમે યસ જો ખાલી હું આમ કરું એનો મતલબ શું થયો મેં ખાલી ઊંચાઈમાં ચેન્જ કરી છે આમ કાંઈ ફેરફાર નથી થતો સાથે આમ પણ કાંઈ ફેરફાર નથી થતો અહીંયા હતો અહીંથી આમ ઉપર ગયો તો ખાલી વાય અક્ષ થયો અને હજી ત્રીજું ઝેડ લેવાનું બાકી ને હાલો ઝેડમાં કેમ લેશું વિચારો અહીંયા જી જયેલો છે ઝેડમાં ખાલી ફેરફાર કરવાનો છે યસ ઝેડ એટલે તમારી સાહેબ યસ કે જો ખાલી આ ફરશે તો એનો મિનિંગ એવો થાય કે આ ઝેડ યામમાં ફેરફાર છે તો એનો મિનિંગ શું થયો જો સમય સાથે કોઈ એક જ યામ બદલાય એક જ બદલ્યો ને કે જો આમ જાય કાં આમ જાય કાં આમ જાય સમય સાથે માત્ર એક જ યામ બદલો તો આવી ગતિને કેવી ગતિ કહેવાય એક પારિમાણિક ગતિ કહેવાય મતલબ કે વન ડી મોશન કહેવાય તો આપણે એની વ્યાખ્યા શોર્ટ એન્ડ સ્વીટમાં લખીએ તો શું થાય કે જો સમય સાથે કણનો માત્ર એક યામ બદલે તો આવી ગતિને કેવી ગતિ કહેવાય છે વન ડાયમેન્શનલ મોશન જેને આવી ગયા હવે આપણું ચેપ્ટર સુરેખ પથ પર ગતિ કહે છે મતલબ કે જો માત્ર ને માત્ર એક જ ડાયમેન્શનમાં ફેરફાર થશે તો એવી ગતિ ને સુરેખ પથ પર ગતિ કહેવાય છે કે જેના વિશે હવે આપણા ચેપ્ટરમાં ચર્ચા કરવાની છે આ આપણું ચેપ્ટરનું નામ હવે આવ્યું હવે પૂરું થયું પેલા ગતિ સમજા હવે સુરેખ પથ પર ગતિ સમજા સુરેખ પથ પર ગતિનો મતલબ શું સમય સાથે માત્ર એક જ યામ બદલવો જોઈએ સાહેબ કા તમે એક્સ કયો તો આ એક્સ કા વાય કયો તો આ વાય કા ઝેડ કયો તો ઝેડ ત્રણેયનો બદલવા જોઈએ ગમે તે એક્સ લઈ લ્યો વાય લઈ લ્યો ઝેડ લઈ લ્યો તો આવી ગતિને વન ડાયમેન્શનલ મોશન કહેશે ઉદાહરણ આપો ચાલો ઉદાહરણમાં શું લઈ લઈએ સિમ્પલ છે એક નાનકડું એક્ઝામ્પલ લઈ લઉં મેં ગતિના પ્રકારનો એક એનિમેશન વિડીયો પણ અપલોડ કરેલો છે તમે જોઈ લેજો એમાં મેં સમજાવેલું છે તમને આખી વસ્તુ પણ તેમ છતાં અહીંયા તમને સમજાય એના માટે મૂકું સપોઝ આ એક સીધો રસ્તો છે હવે આના ઉપર કોઈ એક વ્યક્તિ છે એ વ્યક્તિ આ રસ્તા ઉપર સીધે સીધો આવેલો જાય તો એના ખાલી કેટલા યામ બદલશે બચ્ચાઓ યસ ખાલી એક જ યામ કયો યામ જોવો જોઈએ આ એક્સ યામ એની જગ્યાએ કોઈ એક બોલ છે બોલને ઉપરથી હું મૂકી દઉં તો બોલ કઈ રીતે ગતિ કરશે તો કે નીચે આવી આવશે હવાનો અવરોધ કે આપણે કંઈ બીજું કંઈ ગણતા નથી જેવો સીધો બોલને મૂકીશ તો સીધો નીચે પડશે કેવી ગતિ છે બચ્ચાઓ એક જ ડાયમેન્શન ફેરો કયો ડાયમેન્શન ફેરો વાયા તો આવી ગતિને કેવી મોશન કહેવામાં આવશે વન ડાયમેન્શનલ મોશન કહેવામાં આવશે કે જેમાં માત્ર ને માત્ર એક યામ ફરે છે ક્લિયર ચાલો તો હવે એનું ઉદાહરણ મારે કેવું હોય તો ઉદાહરણ કહી દઈએ આપણે અહીંયા સાથે સાથે ચાલો ઉદાહરણ આપણે લઈ લઈએ ઉદાહરણમાં કોણ આવશે અહીંયા વિચારી લ્યો સુરેખ પથ પર ગતિ કરતા વાહનો રેડી ગતિ કરતા વાહનો લઈ શકાય સુરેખ એક્ઝેક્ટ સ્ટ્રેટ જ હોવો જોઈએ અને બીજું એક એક્ઝામ્પલ લઈ લઈએ તો બીજા એક્ઝામ્પલમાં શું આવશે તો કે મુક્ત પતન કરતો બોલ બોલ અથવા દડો મુક્ત પતન મુક્ત પતન એટલે શું છે આમાં આપણે ભણવાના છીએ પણ સીધો મૂકી દો એટલે સીધે સીધો નીચે આવેલો આવે એ બોલ પણ કેવી ગતિ છે વન ડી મોશન છે તો હવે ટુ ડીમાં શું થશે બચ્ચાઓ યસ ટુ ડીમાં થશે સમય સાથે કણનો માત્ર એક નહીં પણ બે યામ બદલે હવે તમે વ્યાખ્યા પૂરી કરી દેજો આખી આખી તો બે યામ બદલે તો આવી ગતિને દ્વિપારિમાણિક ગતિ કહેવાય અને જો સમય સાથે ત્રણેય યામ બદલે દ્વિપારિમાણિક ગતિ એટલે કે ટુ ડાયમેન્શનલ મોશન ટુ ડી મોશન કહેવાય ઇંગ્લિશમાં એને
કઈ મોશન કહેવાય? 2D. રેડી? આનું એક્ઝામ્પલ છે. ઓકે, આનું એક્ઝામ્પલ આપણે અહીંયા લઈ લઈએ, બારી કરી નાખીએ અહીંયા. ઓકે, ચાલો કઈ રીતના પાછું એકવાર યાદ કરી લ્યો, ચાલો જોઈ લ્યો ઝડપથી. એક્સ, વાય અને ઝેડ માર્કરના ક્રમ ફરી ગયા છે, પણ આપણે તો એક્સ વાય ઝેડથી કામ છે. ચાલો, અહીંયા રહેલો છે કોણ? હવે જોજો, અહીંથી ગતિ કરીને આમ જાય, કેટલા યામ ફેરા વિચારજો, મગજ આંચો તાકાતથી સાહેબ. અહીંયા તો અહીંથી ગતિ કરીને આમ ગયો, જોજો શું શું ફેરફાર થયો, જોવો જોઈ. તમારી બાજુ આવ્યો તો કે ના, કારણ કે અહીંથી ગતિ કરીને આમ ગયો છે. તો શું થયું? એક તો હાઇટ બદલી, અને સાથે સાથે અહીંથી ગતિ કરીને આમ ગયો છે એટલે આમ પણ ગયો. મતલબ કે બે ડાયમેન્શનમાં ફેરફાર થયા. કયા બે ડાયમેન્શન? આ એક્સ અને વાય. હાલો જોજો, આ ગતિ એક્સ વાય છે. ચાલો પછી આપણે વાય ઝેડમાં ગતિ લેવી હોય તો શું થાય? ચાલો ધ્યાન રાખજો સાહેબ, જોજો બરોબર શું થયું. આ તો શું થાય? અહીંયા હતો, ત્યાંથી અહીંયા પહોંચ્યો. તો વિચારો જોઈ, આ જે છે એટલે કે આ એક્સ ચેમમાં કંઈ ફેરફાર થયો? વિચારો, વિચારો, મગજને કષ્ટ આપો. નહીં, હાઇટ બદલી, હાઇટ વધી અને તમારી સાઈડ આવ્યો, જોવો છે. તો કેવી ગતિ થઈ? ટુ ડાયમેન્શન. કયો યામ ફેરો? વાય ઝેડ યામ. હાલો કોણ બાકી? હવે એક્સ ઝેડ. એક્સ ઝેડ એટલે શું થયું? એક આ અક્ષ અને તમારી બાજુની અક્ષ, એટલે કે આમે જવો જોઈએ અને તમારી બાજુ આવવો જોઈએ, પણ હાઇટમાં જવો જોઈએ નહીં. હાલો કરો, અહીંયા છે, હાઇટમાં ફેરફાર થવો જોઈએ નહીં. એટલે હાઇટ આની કેટલી છે? આટલી જ છે, એટલી જ રહેવી જોઈએ સાહેબ. હાલો રેવડી, કેટલી મોશન થઈ? ટુ ડાયમેન્શન. કયું એમ ફેરો? ઝેડ અને એક્સ. પેલામાં શું થયું હતું? હાલો જોજો, એક્સ વાયમાં શું થયું હતું? આમ થયું હતું, મતલબ તમારી સાઈડ નથી આવતો. વાય ઝેડમાં શું થશે? આમ ન જવો જોઈએ. હાલો છે, અને ઝેડ એક્સમાં કહું તો શું થાય? ઊંચાઈ ઉપર ન જવો જોઈએ, ખાલી બે આમ ફેરવાના છે. પણ થ્રીડી કહી દઉં તો બચાવ, થ્રીડીમાં શું થવું જોઈએ? આઈ ફરવો જોઈએ, આઈ ફરવો જોઈએ અને આઈ ફરવો જોઈએ. હાલો લાઈટ થઈ, જોજો કે નહીં, અહીંયા હતો, ત્યાંથી અહીંયા પહોંચી ગયો. આઈ ફર્યો, તમારી બાજુ આવ્યો, ઉપર પણ આવ્યો, એટલે અહીંયા હતો. જોજો સાહેબ, પહોંચ્યો ક્યાં? અહીંયા. મતલબ આ પણ ફેર છે, આ પણ ફેર છે ને તમારી બાજુ પણ આવે છે. યસ, તો એ ત્રણ ડાયમેન્શન મોશન છે. હવે તમારું આજનું હોમવર્ક શું છે? મેં તમને વન ડાયમેન્શનલ મોશનના ઉદાહરણ એક આપી દીધેલું છે સાહેબ. વન ડી મોશનનું મેં તમને એક્ઝામ્પલ દઈ દીધું છે. તમારે મને હોમવર્કમાં 2D અને 3D મોશન વિશે મને એક્ઝામ્પલ દેવાનું છે. કે 2D મોશનનું એક્ઝામ્પલ શું થશે? એક્ઝામ્પલ મેં લખેલા નથી, આ જ તમારું આજનું હોમવર્ક છે કે આના એક્ઝામ્પલ તમારે મને ગોતીને દેવાના છે. એક્ઝામ્પલ એટલે આનું ઉદાહરણ ગોતીને દેવાનું છે. દેવડી, અને હજી એક પ્રશ્ન તમારી સામે રજૂ કરી દો, પછી આપણે રજા લઈએ. કે સમજો બરોબર, કે શું કોઈ દી પરફેક્ટ વન ડાયમેન્શન મોશન શક્ય છે? શું પરફેક્ટ વન ડી મોશન એટલે કે ગતિ શક્ય છે? મતલબ કે કોઈ સીધો રસ્તો દેખાતો હોય તો એનામાં એના એ રસ્તા ઉપર વાહન એક્ઝેક્ટ આમ સીધું જાયેલું જાય, કે આમ થોડું કંઈ ફેરફાર ન થાય, શું પરફેક્ટ વન ડી મોશન શક્ય છે? અને હજી એક પ્રશ્ન, આપણી લાઈફમાં એટલે કે રૂટીન લાઈફમાં કઈ મોશન જોવા મળે છે? કેટલા ડાયમેન્શનવાળી મોશન જોવા મળે છે? હાલો જગ્યા ઘટે છે પણ નો પ્રોબ્લેમ, રૂટીન લાઈફમાં કઈ ગતિ જોવા મળે છે? રેવડી, આ બે પ્રશ્ન છે, આ બે પ્રશ્નના તમારે મને જવાબ દેવાના છે. અને સાથે સાથે આ મસ્ત રીતે આખી આખી વસ્તુ તમારે તમારી બુકમાં લખી લેવાની છે સાહેબ. અહીંયા વ્યાખ્યા બધી પૂરી કરી દેવાની છે. ક્યાંય પણ અટકો તો ગમે ત્યારે મને તમે ફોન કરી શકો છો. મારો ફોન નંબર છે અહીંયા લખી દઉં છું, તમે મને ફોન કરી શકો છો. 7817802090 આ મારો નંબર છે, અને નામ તો મારું ખબર હશે, અને ન ખબર હોય તો ટાક્સર મારું નામ છે. ઓકે, એટલે ગમે ત્યારે અટકો, કોઈ પણ જગ્યામાં ક્યાંય પણ ઇશ્યુ હોય કે આગલા કોઈ પણ લેક્ચર્સમાં કંઈ પ્રોબ્લેમ રહી ગયો હોય તો તમે કમેન્ટ બોક્સમાં કહી શકો છો. પણ સપોઝ એમાં તમે મૂંઝાતા હોય તો તમે મને ફોન કરી શકો છો. ઓકે, ડન. તો નેક્સ્ટ ટાઈમ મળશું ત્યારે ખૂબ જ સારા એવા ડિસ્કશન સાથે આગળ વધશું. થેન્ક યુ.